ત્રીજો પ્રશ્ન 2 માં c જેનો તફાવત -3 હોય એવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક લખો બરાબર જે રીતે આપણે આગળ જોયું એમ શું હતું કે -5 લખવાના હતા પણ એમાં સરવાળો હવે આમાં શું જવાબ આવવાનો છે -3 તો એવા ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક કયા હોય છે આપણે પહેલા નાના લઈએ તો -2 અને ધન પૂર્ણાંક લેવાનો છે એટલે 1 બરાબર -2 અને 1 એ આ ઋણ પૂર્ણાંક થાય અને ધન પૂર્ણાંક થાય બરાબર એક જોડી છે ચેક કરી લઈએ અને જવાબ આવે છે કે નહીં -2 શું લેવાનો છે તો તફાવત એટલે બાદબાકી -1 -2 -1 અને બંને જગ્યાએ સરખા ચિહ્નો છે એટલે સરવાળો કરીશું -2 -1 2 ને કેટલા થશે 3 મોટી સંખ્યા નું ચિહ્ન મોટી સંખ્યા કઈ છે 2 છે એ ઋણ છે જવાબ કયો આવશે -3 આપણી જોડી કઈ થશે -2 અને 1 હવે પ્રશ્ન 3 શું છે ક્વિઝના 3 ક્રમિક રાઉન્ડ પછી ટીમ એના ગુણ -40 10 અને 0 છે અને ટીમ બી ના ગુણ 10 0 અને -40 છે બરાબર એક ક્વિઝ પદ્ધતિ એમાં 3 રાઉન્ડ રહેતા એ 3 રાઉન્ડમાં ટીમ એ છે એના ગુણ -40 10 અને 0 છે અને ટીમ બી એના ગુણ છે 10 0 અને -40 એટલે એનો મતલબ કે પહેલા રાઉન્ડમાં 10 હતા બીજા રાઉન્ડમાં 0 ત્રીજા રાઉન્ડમાં -40 અને પેલામાં -40 10 અને 0 તો શું પૂછ્યું છે આપણે કે કઈ ટીમના ગુણ વધુ છે બરાબર બંનેમાંથી કઈ ટીમના ગુણ વધુ હશે પછી બીજો પ્રશ્ન શું પૂછાય છે શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય બીજું શું પૂછ્યું છે કે પૂર્ણાંક સંખ્યાને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય એ ચેક કરવાનું છે બરાબર આપણે પહેલા શું જોઈશું તો પહેલા પ્રશ્નનો જવાબ દઈશું કે કઈ ટીમના ગુણ વધુ છે વધુ છે તો બંને ટીમના ગુણ આપણને આપી દીધા છે બરાબર એ ના ગુણ છે -40 10 અને 0 ત્રણ ભાગ ત્યારે સરવાળો કરી દઈએ પહેલા આ રીતે લખાય ટીમ એના ગુણ બરાબર પહેલા રાઉન્ડમાં કેટલા છે -40 એટલે -40 પછી વત્તા બીજા રાઉન્ડમાં કેટલા છે 10 વત્તા ત્રીજા રાઉન્ડમાં કેટલા છે 0 એના ગુણ કેટલા થશે -40 10 અને 0 બરાબર સરવાળો કરી દઈએ તો જો આનો સરવાળો સેલો છે 10 વત્તા 0 કરશો તો ભાઈ કેટલા મળે આપણને 10 મળે -40 વત્તા 10 હવે આનો સરવાળો સરવાળો છે આ ધન 10 છે અને -40 કેવા છે ઋણ છે બરાબર જુદા છે એટલે બાદ બાકી -40 માંથી 10 જાય એટલે કે 40 માંથી 10 બાદ કરો જે આમાંથી એક થશે 3 એટલે વધે 30 જવાબમાં કયો આવે તો મોટી સંખ્યાનો ચિહ્ન 40 મોટા છે ઋણ છે લાકડા લખીશું આપણે -30 હવે ટીમ બી ના ગુણ એનો સરવાળો કરીએ તો એમાં છે 10 0 અને -40 10 બીજા રાઉન્ડમાં 0 ત્રીજા રાઉન્ડમાં -40 10 અને 10 વત્તા 0 વત્તા -40 બરાબર 10 વત્તા 0 કેટલા થવાના 10 અને એ 10 માં કેટલો ભરાવ છે -40 10 વત્તા -40 બરાબર હવે જુદા જીવો થયા એટલે એની બાદ બાદ કરીશું 40 માંથી 10 થશે કેટલા વધે 30 મોટી સંખ્યા 40 છે એટલે 30 કેવો આવશે માઇનસ આવશે તો હવે જો ટીમ એ ના ગુણ કેટલા હતા -30 અને ટીમ બી ના ગુણ પણ કેટલા થયા -30 તો શું કહી શકાય કે બંને ટીમ ના ગુણ કેવા છે સરખા છે બંને ટીમ ના ગુણ સરખા છે કઈ ટીમ ના ગુણ વધુ છે કોઈ ના વધારે નથી બંને ટીમ ના ગુણ કેવા છે સરખા પછી બીજો પ્રશ્ન શું પૂછે છે કે શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ તો હા કહી શકાય કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય કેમ કારણ કે અહીંયા જો કે -40 વત્તા 10 વત્તા 0 બરાબર પછી ટીમ બી ના ગુણમાં ક્રમ ઉલટાઈ ગયો 10 પહેલા લખ્યા પછી 0 પછી વત્તા -40 બરાબર સંખ્યાઓ એની જ છે પણ અહીંયા ક્રમ બદલાયો છે બે જગ્યાએ અહીંયા -40 વત્તા 10 વત્તા 0 અહીંયા 10 વત્તા 0 વત્તા -40 પણ જવાબમાં કોઈ ફેર પડ્યો નથી અહીંયા પણ -30 મળ્યા અને અહીંયા પણ -30
એટલે આપણે કહી શકીએ કે હા પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય. ગમે તે ક્રમમાં સરવાળો કરો તો પૂર્ણાંક સંખ્યાઓ ફેર પડે નહીં. પ્રશ્ન ચાર, નીચે આપેલા વિધાનોને સાચા બનાવવા માટે ખાલી જગ્યા પૂરો. બરાબર, ખાલી જગ્યા પૂરવાની છે. કઈ રીતે સાચા બને? પહેલી છે માઇનસ પાંચ વત્તા આઠ વત્તા માઇનસ આઠ બરાબર માઇનસ આઠ વત્તા ખાલી જગ્યા કહે છે. બરાબર, આ બાજુ આપે છે માઇનસ પાંચ વત્તા માઇનસ આઠ બરાબર શું કહે છે? માઇનસ આઠ વત્તા ખાલી જગ્યા. તો જુઓ અહીંયા ધ્યાનથી જોઈએ તો અહીંયા માઇનસ આઠ બીજા સ્થાને હતા, અહીંયા કયા સ્થાને લખે છે? પહેલા સ્થાને. બરાબર, અને માઇનસ પાંચ છે એ પહેલા સ્થાને છે, ત્યારે આપણે કઈ લખીશું? બીજા સ્થાને માઇનસ પાંચ. કેમ આવું કર્યું? તો આ શું કહો? સરવાળા માટે ક્રમનો ગુણધર્મ. બરાબર, ક્રમ બદલીએ તો એના પરિણામો ફેર પડે નહીં. એટલે માઇનસ આઠ બીજા નંબર લખે, પેલા નંબર લખે. માઇનસ પાંચ પેલા નંબર લખે, એટલે કઈ લખે? બીજા નંબર લખી દીધા. બરાબર, એનો ગુણધર્મ થયો ક્રમનો ગુણધર્મ. પછી બીજી ખાલી માઇનસ ત્રેપન વત્તા ખાલી જગ્યા બરાબર માઇનસ ત્રેપન. હવે તો શું કહીએ? માઇનસ ત્રેપન વત્તા ખાલી જગ્યા. હવે ત્રેપન માં કઈ સંખ્યાઓ ભરીશું તો જવાબ આપણને એનો એક મળશે, માઇનસ ત્રેપન. બરાબર, તો સરવાળામાં પૂર્ણાંક સંખ્યાઓ માટે કઈ સંખ્યા તટસ્થ છે? શૂન્ય. કોઈ પણ પૂર્ણાંક સંખ્યામાં આપણે શૂન્ય ઉમેરીએ તો જવાબ આપણને એની જે પૂર્ણાંક સંખ્યા મળે, માઇનસ ત્રેપન વત્તા શૂન્ય બરાબર શું મળશે? માઇનસ ત્રેપન. શૂન્ય એ સરવાળાની તટસ્થ સંખ્યા છે. પછી ત્રીજું, સત્તર વત્તા ખાલી જગ્યા બરાબર શૂન્ય. હવે જો સરવાળો આપે છે અને સત્તર આપે છે, જવાબમાં શું મળ્યું છે? શૂન્ય મળ્યું. જવાબમાં શૂન્ય ક્યારે મળે? સરવાળો થતો હોય તો. કઈ બે સંખ્યાઓ જોઈએ? વિરોધી સંખ્યાઓ. વિરોધી સંખ્યાઓ, બે વિરોધી સંખ્યાઓનો સરવાળો કેવો થાય? શૂન્ય થાય. અહીંયા કેટલા છે? સત્તર છે. સત્તરની વિરોધી સંખ્યા શું થાય? માઇનસ સત્તર. આપણે ખાલી જગ્યા કેટલો જવાબ આવશે? માઇનસ સત્તર. સત્તર વત્તા માઇનસ સત્તર બરાબર શૂન્ય. એકબીજાની વિરોધી સંખ્યાનો સરવાળો શૂન્ય છે. પછી ચોથી ખાલી જગ્યા તેર વત્તા માઇનસ બાર પછી કૌંસમાં વત્તા ખાલી જગ્યા બરાબર તેર વત્તા મોટા કૌંસમાં માઇનસ બાર વત્તા માઇનસ સાત. હવે જો આમાં શું કર્યું છે તો આ બાજુ જોઈએ તો અહીંયા તેર અને બાર એનું એક જૂથ બનાવ્યું છે, અને આ બાજુ શું કર્યું તો બાર અને સાત નું જૂથ બનાવ્યું. ત્રણ સંખ્યા હોય કઈ? તેર, બાર અને સાત. જૂથનો ગુણધર્મ છે. કયો ગુણધર્મ છે? જૂથનો. કે અહીં જૂથ બનાવ્યું છે અને અહીંયા જૂથ બનાવ્યું છે. તો આ જૂથમાં અહીં કઈ સંખ્યા ખૂટે છે? જો તેર આવી ગયા, બાર આવી ગયા, કઈ સંખ્યા ખૂટે છે? માઇનસ સાત. ખાલી જગ્યાઓ કેટલા આવશે? માઇનસ સાત. આ બે સંખ્યાઓ જૂથ, એમાં માઇનસ સાત ઉમેરે અને પછી પાછળની બે સંખ્યાઓ જૂથ તેર ઉમેરે. પછી પાંચમી ખાલી જગ્યા માઇનસ ચાર વત્તા પંદર વત્તા માઇનસ ત્રણ બરાબર માઇનસ ચાર વત્તા પંદર વત્તા ખાલી જગ્યા ત્રેપણ. ચોથા જેવું છે જૂથનો ગુણધર્મ. બરાબર, જો આમાં આ બે જૂથ બનાવેલા છે પંદર અને માઇનસ ત્રણ નું, તો અહીંયા પાછળ કેવું ગ્રુપ બનાવે છે? માઇનસ ચાર વત્તા પંદર. તો કઈ સંખ્યા બાકી આવી? માઇનસ ત્રણ. ગુણધર્મ હતો જૂથનો ગુણધર્મ. બરાબર, આ રીતે ખાલી જગ્યાઓ